કેમ છો બધા? તો આજે આપણે જૈવ ભૂરાસાયણિક ચક્રો બરાબર છે એના વિશે જોવાના છીએ. તો શરૂ કરીએ. હવે આજે પ્રશ્ન જે છે, જૈવ ભૂરાસાયણિક ચક્રો એટલે કે બાયોજીઓ કેમિકલ સાયકલ, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે આ શું છે, આ સાયકલ્સ જે છે, આ ચક્રો શું છે જોઈએ. સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોષક દ્રવ્યોની જરૂર પડે છે. આ પોષક દ્રવ્યો ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. બરાબર, સિમ્પલી સમજી શકાય એમ છે. જેમ કે જુઓ કે આપણે ઘન તરીકે શું લઈએ છીએ, અનાજ. બરાબર, ભોજન લઈએ છીએ, જમવાનું લઈએ છીએ. પ્રવાહી તરીકે શું લઈએ છીએ, પાણી, શરબત વગેરે લઈએ છીએ. વાયુ સ્વરૂપે શું લઈએ છીએ, તો કે ઓક્સિજન. તો આ દરેકે દરેકની જરૂર આપણને પડે છે. સજીવોને કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે દ્રવ્યોની વધુ માત્રામાં જરૂર પડે છે, જ્યારે સલ્ફર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરિન, મેગ્નેશિયમ બધાની ઓછા માત્રામાં જરૂર પડે છે. એટલે જરૂર છે પણ ઓછા. એમ આ બધા પોષક દ્રવ્યો સજીવના શરીરમાં હવા, પાણી અથવા જમીનના માધ્યમ દ્વારા દાખલ થાય છે. સજીવના શરીરમાં થતી ચયાપચય એટલે કે મેટાબોલિક ક્રિયાથી આ દ્રવ્યોની શક્તિ અને જૈવ ભારમાં રૂપાંતર થાય છે. અમુક ભાગ કચરા રૂપે બહાર નીકળી જાય છે અને પુનઃ પર્યાવરણમાં ભળી જાય છે. પોષક દ્રવ્યોના આ રીતે થતા ચક્રાકાર પરિભ્રમણને શું કહે છે, જૈવ ભૂરાસાયણિક ચક્રો. હવે કયા કયા આપણે ચક્રો સમજવાના છે, તો કે ટોટલ 5 ચક્રો છે. જલીય ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. તો આપણે શરૂ કરીએ જલીય ચક્રથી. આ પ્રશ્ન પણ તમે જોઈ શકો છો ખૂબ જ અગત્યનો છે. તો જલીય ચક્ર શું છે, તો કે આ ચક્ર આપણે જે છે ને કે 8મા 10મામાં જે છે આપણે ભણી ગયા છીએ. જલીય ચક્ર એટલે શું, તો કે કેવી રીતે સમુદ્રમાંથી પાણી વાદળામાં આવે છે, વાદળામાંથી વરસાદ પડે છે અને વરસાદમાંથી જે પાણી જે છે એ અલગ અલગ રીતે નદીમાં જાય છે, તળાવમાં જાય છે, જમીનમાં શોષાય છે અથવા તો વહીને પાછું સમુદ્રમાં જાય છે. તો આ જે છે, આખી સાયકલ જે છે એને આપણે જલીય ચક્ર કહીએ છીએ, એટલે કે વોટર સાયકલ કહેવાય છે. બરાબર છે ને, હાઇડ્રોલોજિકલ સાયકલ. હવે સમજીએ શું છે. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર, નદી, સરોવર વગેરેમાંથી સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થાય છે. બરાબર છે, આપણે એમ જ સમજીએ કે ખાલી સમુદ્રમાંથી જ થાય છે પાણીનું બાષ્પીભવન, પણ એવું નથી, નદી તળાવમાંથી પણ થાય છે. કેના કારણે થાય છે, તો કે એ છે સૂર્યની ગરમીના કારણે. અને વરાળ બને છે, બાષ્પીભવન થઈ વરાળ બને છે. વનસ્પતિ પણ પોતાના પાન દ્વારા બાષ્પોત્સર્જન કરે છે. વરાળ હવા કરતાં હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે, વાદળા બંધાય છે, વાદળા વધુ પડતા ઠંડા પડતા તેમાંના જલકણોના મોટા ટીપા બને છે અને ગુરુત્વાકર્ષણને કારણે વરસાદ રૂપે પૃથ્વી પર પડે છે. વરસાદનું પાણી જમીન પર વહી અંતે નદી, સરોવર, સમુદ્રમાં જાય છે. વરસાદના પાણીનો કેટલોક ભાગ જમીનમાં નીચે ઉતરે છે અને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ થાય છે. વનસ્પતિ મૂળ વાટે જમીનમાંથી પાણી અને પોષણ મેળવે છે અને પરણદરવા બાષ્પોત્સર્જન માટે પાણી પાછું આવે છે. પાણીની આ હેરફેરને જલચક્ર કહે છે. જલચક્ર સતત ચાલ્યા કરે છે. જલચક્રને પાણીનું અભિસરણ પણ કહેવામાં આવે છે. આ અગત્યનું છે. બરાબર છે, તો અહીંયા જોઈ શકાય છે કેવી રીતે શું થાય છે. તો જુઓ, આ ધારો કે આ સમુદ્ર છે, બરાબર છે, આ રિવર છે, આ શું છે, તળાવ છે. તો એનામાંથી સૂર્યની ગરમીને લીધે શું થાય છે, ઇવેપોરેશન થાય છે. એ લખેલું છે ઇવેપોરેશન, એટલે કે પાણીનું બાષ્પીભવન. પછી એના વાદળા બંધાય છે. બરાબર, પણ વાદળા ઉપર જતાં ઠંડા પડે છે, એટલે ઠંડા પડે એટલે શું થાય, તો કે પાણીના ટીપા સ્વરૂપે પ્રેસિપિટેશન એટલે કે વરસાદ પડે છે. આ વરસાદથી જે છે એ તળાવ, નદી જે છે એ ભરાય છે, સાથે સાથે થોડું પાણી રન ઓફ એટલે કે વહીને પાછું સમુદ્રમાં પણ ભળે છે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે પર્કોલેશન એટલે કે જે ભૂગર્ભ જળ તરીકે પાણી જે છે એ જમીનમાં પણ ઉતરે છે. બીજી જે સાયકલ આપણે જે શીખવાના છીએ છે કાર્બન સાયકલ. કાર્બન સાયકલ શું છે, તો કે સજીવ સૃષ્ટિમાં કાર્બનનું અગત્યનું તત્વ છે. સજીવોના શરીરમાં લગભગ 50% જેટલું કાર્બન હોય છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડમાંથી રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન પ્રાપ્ત થાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. આ વનસ્પતિ પ્રાણીનો આહાર બને છે. હવે પ્રાણી અને વનસ્પતિ ચયાપચયની ક્રિયામાં થતા શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો વાતાવરણમાં ઠાલવે છે. વનસ્પતિ તથા પ્રાણીનું મૃત્યુ થતાં તે જમીનમાં દટાઈ જાય છે, જેમાંથી હજારો વર્ષો બાદ જટિલ પ્રક્રિયાના અંતે
અશ્મિજન્ય બળતણ એટલે કે ફોસિલ ફ્યુલ. અશ્મિજન્ય બળતણ એટલે શું? આ પેટ્રોલ ડીઝલ છે એ બધા અશ્મિજન્ય બળતણ કહેવાય. કોલસો છે, આ અશ્મિજન્ય બળતણ જેવા કે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરેના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું છે, છૂટો પડે છે અને વાતાવરણ પાછું વધે છે. આ ચક્રને કાર્બન ચક્ર કહે છે. જો કેવી રીતે, જો આ શું છે, કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાં. હવે વનસ્પતિ જે છે શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરીને શું કરે છે, ઓક્સિજન છૂટો પાડે છે, બરાબર છે. પણ પછી શું થાય, તો કે જો વનસ્પતિ પછી અંતે જ્યારે એનું લાઈફ સાયકલ પૂરી થાય વનસ્પતિની, એટલે ફરી પાછું એનું વિઘટન થાય છે, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે પાછો છૂટો પડે છે. સાથે સાથે જો કોલસો કે પેટ્રોલિયમ છે એનું દહન થાય તો પણ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. પછી આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર છે, આપણે શ્વાસ લઈએ છીએ તો એનામાંથી પણ આપણે ઉચ્છ્વાસ જ્યારે કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, બરાબર છે. પછી સમુદ્રનું પાણી જે છે, દરિયાઈ પ્રાણીઓ છે, ચૂનાનો પથ્થર છે, એને જો ગરમી મળે તો પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઘણી બધી રીતે છૂટો પડે છે, બરાબર. પણ કઈ રીત છે કે જેનાથી શોષાય છે, તો કે એ છે માત્ર વનસ્પતિ દ્વારા થતું પ્રકાશ સંશ્લેષણ. તો આ આખી કાર્બન સાયકલ છે. પછી આવે છે નાઇટ્રોજન ચક્ર, એટલે કે નાઇટ્રોજન સાયકલ. આ પણ એક અગત્યની સાયકલ છે. નાઇટ્રોજન સજીવોમાં એક અતિ મહત્વનું તત્વ છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ લગભગ 78% છે તો આપણને ખબર છે. પરંતુ વનસ્પતિ કે પ્રાણીઓ નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતા નથી. બેક્ટેરિયા આ ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિ તેના માટે જરૂરી નાઇટ્રોજન ખાતર જમીનમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મૂળ દ્વારા મેળવે છે. એટલે વનસ્પતિ જે છે એ ડાયરેક્ટ વાતાવરણમાંથી જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ, આપણે નાઇટ્રોજન નથી લેતી, પણ જમીનમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મૂળ દ્વારા જે છે નાઇટ્રોજન મેળવે છે વનસ્પતિ. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જરૂરી નાઇટ્રોજન મેળવે છે. મૃત વનસ્પતિ અને પ્રાણીઓના કાર્બનિક દ્રવ્યોનું જીવાણુ એટલે કે બેક્ટેરિયા દ્વારા એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ચક્રીય રૂપાંતર થાય છે. નાઇટ્રેટનું ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે તથા ખાતર સ્વરૂપે વનસ્પતિને પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં ભળી જાય છે. હવામાં રહેલા નાઇટ્રોજન વાયુનું નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. નાઇટ્રેટમાં ફરીથી રૂપાંતર થાય છે અને થોડા પ્રમાણમાં નાઇટ્રેટ પાણી દ્વારા વહી પણ જાય છે. જો અહીંયા દર્શાવ્યું છે કે આ વનસ્પતિ છે, બરાબર છે. હવે વનસ્પતિને પ્રાણીઓ ખાય છે, બરાબર છે. પછી મૃત પ્રાણી અને વનસ્પતિનું કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર થાય છે, બરાબર છે. એનું એમોનિયામાં રૂપાંતર થાય છે. પછી જમીનમાં જે બેક્ટેરિયા છે એનું નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે છે. જમીનમાં નાઇટ્રાઇટ જે હોય છે, બરાબર છે, એ જે છે એનો ફરી પાછો ઉપયોગ જે છે એ વનસ્પતિ દ્વારા થાય છે. સાથે સાથે વાતાવરણનો જે નાઇટ્રોજન વાયુ છે એનું નાઇટ્રિફિકેશન કરીને જે બેક્ટેરિયા છે જમીનના એને નાઇટ્રાઇટ અને એમોનિયામાં ફેરવે છે, બરાબર. અને છેવટે ફરી પાછું એ જમીનમાં નાઇટ્રાઇટ સ્વરૂપે બની જતા ફરી પાછો વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે છે. તો આ આખી હતી નાઇટ્રોજન સાયકલ. હવે આવે છે ફોસ્ફરસ ચક્ર, બરાબર. એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે છતાંય સમજી લઈએ, બરાબર છે, કે સજીવ કોષમાં ન્યુક્લી એસિડ, ડીએનએ, આરએનએ, શક્તિવાહક, એટીપીમાં ફોસ્ફરસ એક અગત્યનું તત્વ છે, બરાબર. હવામાં ફોસ્ફરસનું પ્રમાણ નહીવત હોય છે. હવાની અંદર મુખ્યત્વે ખડકોમાં રહેલા ફોસ્ફરસ કુદરતી પરિબળોથી ઘસાઈને જમીનમાં પ્રવેશે છે. વનસ્પતિ મૂળ વાટે શોષણ કરી જમીનમાંથી ફોસ્ફરસ મેળવે છે અને માનવ અને પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે જ્યારે ઉપયોગ કરે છે ત્યારે એમાંથી એમને જે છે ફોસ્ફરસ મળે છે. હવે મૃત વનસ્પતિના સજીવો તથા જૈવ બહારનું જીવાણુઓ દ્વારા વિઘટન થાય છે અને ફોસ્ફરસ જમીનમાં પાછો ભળી જાય છે. ફરીથી વનસ્પતિ જે છે ફરીથી તે વનસ્પતિમાં શોષાય છે અને આ રીતે ફોસ્ફરસનું ચક્ર ચાલ્યા કરે છે. ફોસ્ફરસ સાયકલ ચાલ્યા કરે છે. કેવી રીતે, જો અહીંયા આ વનસ્પતિ છે અને પ્રાણીઓ ખાય છે, પછી જ્યારે એમની લાઈફ સાયકલ પૂરી થાય છે કે એની વનસ્પતિ તથા પ્રાણીઓની, ત્યારે એનું વિઘટન કોણ કરે છે, બેક્ટેરિયા. અને એ વિઘટનની અંદર જે છે જમીનમાં ફોસ્ફરસ જે છે એ ઉમેરાય છે. સાથે સાથે ખડકોમાંથી પણ ફોસ્ફરસ જમીનમાં ઉમેરાય છે અને એ ફોસ્ફરસનો વનસ્પતિ ઉપયોગ કરે છે, બરાબર છે. તો આ જે છે એ ખૂબ જ અગત્યની ફોસ્ફરસ સાયકલ હતી. પછી એક સલ્ફર ચક્ર પણ છે, બરાબર છે, પણ એ એટલો અગત્યનો જે છે એ નથી.
નેક્સ્ટ લેક્ચર જે છે બરાબર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈવ વૈવિધ્ય જે છે, બાયોડાયવર્સિટી, એના વિશે જોશું. ત્યાં સુધી આપણે આ ચક્ર એક વખત જોઈ લઈએ. સલ્ફર ચક્ર, સજીવોમાં અમુક પ્રકારના એમિનો એસિડ ઉત્સેચકો વિટામિનના બંધારણમાં સલ્ફર રહેલો છે. તેની માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ કરતાં તો ઓછી જ છે. સલ્ફર વાયુ સ્વરૂપે હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે, ઘન સ્વરૂપે સલ્ફેટ અને સલ્ફેટ તેમજ કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે જમીનમાં જોવા મળે છે. અપૂર્ણ દહનથી સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, વાતાવરણમાં ભળે છે. મૃત વનસ્પતિ તથા પ્રાણીઓના કાર્બનિક દ્રવ્યનું જીવાણુ દ્વારા એરોબિક વિઘટન થવાથી સલ્ફેટ બને છે અને અનેરોબિક વિઘટન જે છે થવાથી સલ્ફાઇડ સલ્ફેટ તથા વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ બને છે. વાતાવરણ બહુ ઓછા સમય માટે રહેતો સલ્ફર ઘણા સારા જથ્થામાં મળે છે, જ્યાંથી તે જમીનમાં સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ સ્વરૂપે વરસાદના રૂપમાં પડે છે. સલ્ફર જમીનમાંથી વનસ્પતિ અને વનસ્પતિ પ્રાણીમાં ચયાપચયની ક્રિયા દ્વારા પહોંચે છે. બરાબર છે, તો આ સલ્ફર સાયકલ જે છે આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ, જૈવ વિવિધ એટલે કે બાયોડાયવર્સિટી.